પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રામ મંદિર ખાતે વિજયાપર દશમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિરના સામેના ભાગના ગ્રાઉન્ડમાં રાવણ ઇન્દ્રજીત અને કુંભકર્ણનું રાવણ દહન કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સમીપે આવેલા નવનિર્મિત શ્રી રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થતા વિજયાદશમીની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામનું મહાપૂજન અને ભગવાનને 56 ભોગ તેમજ શૃંગાર વેરાવળના પ્રસિદ્ધ સાંઈનાથ ગ્રુપ દ્વારા પ્રાચીન વાંધોની સાથે સાંઈ વિજય આરતી કરવામાં આવી હતી. પાટણના સ્થાનિક યુવાનો દ્વારા ભગવાન રામ તથા સાથી મંડળના વસ્ત્ર પરિધાનમાં આ કાર્યક્રમમાં જોડાયેલા હતા, જે સાથે બોડી સંખ્યામાં ભક્તોએ સેલ્ફી લઈને અનોખી રીતે દશેરાની પર્વની ઉજવણી કરી હતી. સાથે શ્રી રામને મંદિરના સામેના ભાગના ગ્રાઉન્ડમાં રાવણ ઇન્દ્રજીત અને કુંભકર્ણનું દહન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિકો યાત્રીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પવિત્ર વિજયાદશમીના નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જે નૂતન રામ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે, એ રામ મંદિરમાં બપોર બાદ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ તેમજ સાંજના સમયે 56 ભોગ અને વિવિધ વાદ્ય દ્વારા ભગવાનની વિજય આરતીનું કરવામાં આવેલ તેમજ રામ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં આજે વિજયાદશમીના કાર્યક્રમ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાવણ મેઘનાથ તેમજ કુંભકર્ણનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવેલ અને તેમાં ગામના સ્થાનિક બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરીને રાવણ વધમાં આવેલ છે. વરસી જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ સોમનાથ.